નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જી હા દોસ્તો વિદ્યાર્થી મિત્રો હવે ઓગસ્ટ મહિનાની એકમ કસોટી આવી ગઈ છે અને એકમ કસોટીમાં સાહેબ આઈએમપી સવાલ અમારે જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો અનુભવના આધારે હું તમને જે આઈએમપી ક્વેશ્ચન આપવા જઈ રહ્યો છું આને તમારે સોલ્વ જો કે આમાં હું આન્સર પણ આપી દઈશ પણ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને વધારે પ્રેક્ટિસ માટે ક્યાંથી શું મેળવવું એની ચર્ચા આપણે લેક્ચર દરમિયાન કરશું તો વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેજો મગજ ના દરવાજા ખોલી નાખજો આંખો ને કેન્દ્રિત કરી દેજો જી હા દોસ્તો ચેપ્ટર નંબર ત્રણ અને પાંચ આમ જોવા જાવ તો લલ્લુડિયા પપ્પુડિયા ચેપ્ટર છે નવમા ધોરણના નાના નાના ચેપ્ટર છે ત્રીજું ચેપ્ટર એટલે સૌથી નાનું ચેપ્ટર ઓફ ધ મેથેમેટિક્સ અને પાંચમું ચેપ્ટર એટલે થિયોટિકલ ચેપ્ટર ઓફ ધ મેથેમેટિક્સ એટલે આ બે આમ જોવા જાવ પોતપોતાની રીતે વિશેષતાઓ લઈને બેઠું છે અને આ બે ચેપ્ટરની એકમ કસોટી છે એટલે આનાથી હેલું પેપર તમારી પાસે આવવાનું જ નથી આ ચેપ્ટર્સ કરતા રાઈટ તો આ ચેપ્ટર્સમાં તમારે થિયોટિકલ ઉપર ફોકસ કરવાનું છે કન્સેપ્ચ્યુઅલ જે ટોપિક્સ છે દાખલાઓ છે ક્વેશ્ચન્સ છે એના ઉપર ફોકસ કરવાનું છે એવા જ ક્વેશ્ચન હું તમારા માટે લાવ્યો છું

મેજોરિટી કંઈ ચાર માર્કના સમ્સ નથી આવતા રાઈટ તો જો તમારો સેક્શન એ સ્ટ્રોંગ હશે તો બીસીડી ઓટોમે તકલીફ સ્ટ્રોંગ થઈ જશે સેક્શન એમાં જો સ્ક્રીનશોટ લેતા જાજો જે વિદ્યાર્થીઓને તકલીફ છે કે સાહેબ અમને થોડો સમય લાગે છે સોલ્વ કરવા માટે સ્ક્રીનશોટ લેતા જાજો હું સાઈડમાં જતો જઈશ રાઈટ હું સાઈડમાં જ ઊભો રહીશ તમારે સ્ક્રીનશોટ લેતા જવાના છે તમારા માટે જ તૈયાર કરી છે આમાં આ વિદ્યાર્થીઓ માટે જ આખી આખી પીડીએફ તૈયાર કરી છે એટલે એક બે ત્રણ ચાર પાંચ જુઓ બિંદુ પી એક્સ વાય કે જ્યાં એક્સ ગ્રેટર ધેન ઝીરો એટલે એક્સ ધન છે અને વાય ઋણ છે તો બિંદુ પી કયા ચરણમાં હોય એક્સ ધન હોય વાય ઋણ હોય તો આ ચોથા ચરણમાં એટલે જવાબ આપ્યો છે ચતુર્થ ચરણ રાઈટ એ રીતે અહીંયા જવાબો આપેલા છે ખાસ પેલા પ્રયત્ન એવો કરવાનો છે કે તમારે જાતે સોલ્વ કરવાનું છે આ પાંચ સવાલના સ્ક્રીનશોટ લેવાઈ ગયા ચાલો પાંચમો સવાલ આમ તો એમસીક્યુ બાકી હતા લ્યો ઓકે આઠ સવાલ સુધીનો સ્ક્રીનશોટ સ્ક્રીનશોટ લેતા જાજો ભાઈ અને આની પીડીએફ જાતે બનાવી નાખજો તમને કામ થઈ જશે તમે આ પીડીએફ ને વાર્ષિક પરીક્ષા સુધી જોવાનું આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ ખાલી એકમ કસોટી પૂરતી સીમિત નથી કારણ કે ભણો છો તમે ટેક્સ્ટબુક નું જે કંઈ પણ ભણો છો એ જ પરીક્ષામાં આવવાનું છે ને ચાહે વાર્ષિક હોય પ્રથમ હોય કે દ્વિતીય હોય તો આ વસ્તુને સેવ કરી રાખજો એક ફોલ્ડર બનાવજો તમારા મોબાઈલની અંદર અથવા તો કોમ્પ્યુટરની અંદર ચાલો આઠ સવાલ આવી ગયા છે હવે નવમાં સવાલથી હું તમને સ્ક્રીનશોટ લેવા માટે ચાલો યસ બારમા સવાલથી અગિયારમાં સવાલથી ખાલી જગ્યા છે કે ભાઈ જો એક્સ પ્લસ ટુ સાત અને એક ટુ એક્સ માઇનસ વન સાત એક જ બિંદુ હોય તો એક્સ બરાબર એટલે એક્સ પ્લસ ટુ ટુ એક્સ માઇનસ વન સમાન છે એક્સ પ્લસ ટુ બરાબર ટુ એક્સ માઇનસ વન સરખાવી દેવાના એટલે તમે ને કરતા બનાવો એક્સ આ બાજુ એટલે અને જવાબ આવી જાય બરાબર ચાલો આનો જવાબ આમાં ટાઈપિંગ એરર લાગે છે એક્સ પ્લસ ટુ બરાબર ટુ એક્સ ઓકે આનો જવાબ ત્રણ આવશે અહીંયા ટાઈપિંગ એરર છે આનો જવાબ ત્રણ આવશે ભાઈ ઓકે કોઈ વાંધો નહીં કમેન્ટ પેન્સિલ કઈ રીતે લ્યો સોલ્વ કરીને દો એટલે એક્સ પ્લસ ટુ બરાબર ટુ એક્સ માઇનસ વન ટુ એક્સ એમને રાખવું એક્સ અહીંયા ગયા

સોરી યામ સમતલના સમતલનાક્ષ વચ્ચે એટલે અક્ષ વચ્ચે નો હોય હોય ખબર તેર માં થી લઈ અને ઓગણીસ માં સવાલ સુધી ત્રીસ માં થી ખરા ખોટા ચાલુ થાય છે ચાલો ડન એક અક્ષ અને વાય ના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય જે બિંદુના બંને યામ ઋણ હોય તો તૃતીય ચરણ ભાઈ જો હું તમને હજુ એ કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી માટે તમને તમને હું ક્વેશ્ચન ક્વેશ્ચન તો આપું છું આ સાથે સાથે પ્રથમ પરીક્ષા પણ નજીક આવી રહી છે એની પણ ગંભીરતા હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ પરીક્ષા માટે જ આપણે દસમા અને નવમાં માટે પેપર સેટ છે એ લોન્ચ કર્યા છે અને લગભગ હજારો વિદ્યાર્થીઓનો ઓર્ડર આવી ચૂક્યા છે કારણ પ્રથમ પરીક્ષા તમારી જેટલી સ્ટ્રોંગ એટલા જ તમારા વાર્ષિક પરીક્ષાના રિઝલ્ટ સુધરશે દસમું ધોરણ હોય તો બોર્ડની પરીક્ષાના રિઝલ્ટ સુધરશે તો એટલા માટે આ ધોરણનો પેપર સેટ બનાવ્યો છે આઈએમપી ક્વેશન એમાં છે પેપરના માળખા પ્રમાણે છે સિલેબસ પ્રમાણે છે પ્રથમ પરીક્ષાના જબરદસ્ત રીતે પેપર બનાવ્યા છે આની પ્રેક્ટિસ કરો એટલે તમને પચાસમાંથી પચાસ લાવતા કોઈ નહીં રોકી શકે ઓકે પ્લસ આના સોલ્યુશન માટે શું કરવાનું છે એ પણ હું તમને હમણાં જણાવું છેલ્લે સુધી જોડાયેલા રહેજો તમારે જો ઓર્ડર મંગાવવો હોય તો અહીંયા છે સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણપચાસ સાથે સાથે જે વિદ્યાર્થીઓ અત્યારે નવમાં છો અને નંબર સેવ કરી રાખો જ્યારે દસમામાં આવશો ત્યારે આના જેવું મટીરિયલ બેસ્ટ મટીરિયલ તમને માર્કેટમાં ક્યાંય નહીં મળે કારણ માર્કેટમાં તમે જ્યારે ત્રણ ચાર હજાર રૂપિયા ખર્ચો છો પણ તેમ છતાંય તમારે તેમ પાછળ જતા પાછી ઘણી બધી બુક્સ પરચેસ કરવી પડતી હોય તો એના કરતા ઓલ ઇન વન બુક છે એ અમે તૈયાર કરી છે કારણ અમારો એક જ ઇન્ટેન્શન છે કે જે લોકો છે એ વધુ પૈસા નથી ખર્ચી શકે એમ એના લીધે જો એ ભણતર એનું અટકતું હોય તો એના માર્કેટ કરતાં પણ અડધી પ્રાઇઝમાં આપણે ફૂલ સેટ પ્રોવાઈડ કરવા માટે અમે પ્રિપરેશન કરી છે ઓકે સો આ બાર કોમર્સ માટે છે દસમાનું ઇંગ્લિશ મીડિયમ માટે પણ છે આ સ્ક્રીનશોટ લઈ લો આ નંબર સેવ કરી રાખો જ્યારે તમે દસમામાં આવો ત્યારે તમારે બીજા કોઈ મટીરિયલની જરૂર એક ટેક્સ્ટ બુક અને કા રેફરન્સ બુક માટે અત્યારે ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓનો ભરોસો છે કે ભાઈ મટીરિયલ તો યુથ સ્વયમનું જ ઓકે ચાલો આગળ વધીએ તો આ સ્ક્રીનશોટ લઈ લો ભાઈ ખરા ખોટા છે પછી પાંચમું ચેપ્ટર ચાલુ થાય છે બરાબર યામાં ઝીરોમાં પરસ્પર છેદે છે ખરું પાંચ માઇનસ પાંચ એ એક્સ અક્ષ પરનું બિંદુ છે ખોટું ઓકે પછી આવે છે ચાલો નીચે સોરી નીચેનામાંથી ખાલી જગ્યા પદને સાબિતી પ્રમેય છે એને સાબિતીની જરૂર પડે પાયથાગોરસ વિદ્યાર્થી હતો એલિમેન્ટમાં તેર પ્રકરણમાં વિભાજન કર્યું સમતલને બે પરિમાણ હોય લંબાઈ લંબાઈને પહોળાય પણ પરિમાણ નો બિંદુને પરિમાણ ન હોય પૃષ્ઠની ધાર રેખા ઘન પદાર્થને આકારમાં આપને સ્થાન બધું હોય યુક્લિડ કયા શહેરનો વતની પૂછે તો એલેક્ઝાન્ડ્રિયા અને યુક્લિડ કયા દેશનો વતની પૂછે તો ઇજિપ્ત જોઈ રહ્યું આડત્રીસમી ખાલી જગ્યા અને પાંત્રીસમી ખાલી જગ્યા કન્ફ્યુઝિંગ ખાલી જગ્યા છે એટલે ખાસ એ તૈયાર રાખજો સ્ક્રીનશોટ લેતા જાજો ભાઈ ઘનની સીમાઓને પૃષ્ઠ કહેવાય અથવા તો સપાટી કહેવાય સમતલ કહેવાય ચલો અહીંયાથી સેક્શન બી ચાલુ થાય છે બે બે માર્ક સ્ક્રીનશોટ લેતા જાજો ભાઈ સ્ક્રીનશોટ છે તમારું બહુ સારું કામ કરી દેશે તમારું પરમાનન્ટ સોલ્યુશન કરી દેશે ચાલો સેક્શન બી બરાબર બબે ગુણ માં તમને કીધું બે સવાલ ભેગા કરીને પૂછી લે બિંદુમાં છે બિંદુ કયા ચરણમાં છે કયા ચરણમાં છે મોટાભાગે એવા સવાલો પૂછાશે રાઈટ એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એ બી બરાબર સીડી છે એ સાબિત કરવાનો છે

તમારે મહેનત તમને હંફાવી દેવા માટે અમે તૈયાર છીએ મહેનત કરીને હંફાવી દેવા માટે તૈયાર છીએ મહેનત કરવા માટે તમે તૈયાર થઈ જાઓ જ્યાં દોસ્તો આપણી એપ્લિકેશન છે યુથ પેપર જનરેશન વન ટુ ટ્વેલ્વ અને એમાં વિદ્યાર્થીઓ અમે તમને ફ્રી ઓફ કોસ્ટ કોઈ એક પણ રૂપિયો ચાર્જ નથી અને અમે તમને પ્રિપરેશન માટે મસ્ત મજાનો ડેટા આપવાના છીએ તમે માનો કે ધોરણ નવમાં હોય તો અહીંયા તમારે નવ સિલેક્ટ કરવાનું છે અહીંયા જો હું તમને બતાવું કે જો આ આ નવમાં ધોરણ માટે છે માનો કે અહીંયા લર્નિંગ સેક્શનમાં તમે ઉપર સ્ક્રોલ કરશો તો અહીંયા ગણિત છે વિજ્ઞાન છે સમાજ છે માનો કે વિજ્ઞાનમાં ગયો નવું વિજ્ઞાન તો અહીંયા પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર બધા ચેપ્ટર છે રાઈટ તો આ રીતે તમે ચેપ્ટરની અંદર જશો તો તમને ત્યાંથી મળશે રીડિંગ મટિરિયલ શું મળશે રીડિંગ મટિરિયલ અને આ રીડિંગ મટીરિયલ માટે પણ આમાં તમને બે માર્ક ત્રણ માર્ક જે કંઈ પણ સવાલ આખા જવાબો પેપર સેટ જે છે આપણા મેં તમને હમણાં બતાવી આના સોલ્યુશન પણ છે આ એનો જ વિડીયો છે આ એનો જ વિડીયો છે સ્ક્રીન રેકોર્ડિંગ એનું જ છે જો પૂરેપૂરા જવાબો કાંઈ ઘટે નહીં હોય તમારે કાંઈ ઘટે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે એ એ વસ્તુ આપણે બનાવી છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને લાભ થાય એક પણ રૂપિયો ચાર્જ નથી એક પણ રૂપિયો નહીં સિંગલ નોટ અ સિંગલ પેની એક પણ રૂપિયો એમાં તમારે ચૂકવવાનો નથી રાઈટ ચાલો ત્યારબાદ આવે છે સેક્શન સી ચાલો આ દર્શાવવાનું છે એટલે આકૃતિમાં તમારે દર્શાવવાના છે એ તમારે જાતે આલેખ દોરી અને આ બધા બિંદુઓને દર્શાવવાના છે ચાલો સેક્શન સી અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ પ્રિપરેશન માટે રેડી રહેજો અત્યારથી જો તમે સરસ મજાની મહેનત કરતા હશો કાંઈક ઘટની એવી મહેનત કરતા હશો તો તમારે પરીક્ષામાં વાંધો નહીં આવે ગણે કે એકમ કસોટીને બહુ લાઇટલી લે પછી લાઇટલી નથી લેવાની એકમ કસોટીમાં તમે થોડી એવી ગંભીરતા દાખવશો ને તો મુખ્ય પરીક્ષા અથવા તો પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા કે વાર્ષિક પરીક્ષા વખતે તમારે ટેન્શન નહીં રહે એકમ કસોટીનો તાત્પર્ય જે છે એકમ કસોટીનો હેતુ જે છે કે છોકરાઓ છે પેરેલલી એના સ્ટેપ્ટર્સ છે સ્ટ્રોંગ કરતા જાય પ્રિપરેશન કરતા જાય તૈયારી કરતા જાય અને આપણે એને હળવામાં લઈએ હળવાશથી લઈએ કે ભાઈ એકમ કસોટી હું તે એમાં એ તો લખીને ભાઈ હોય એ બહુ એમાં ભાઈ એ મહેનત કરવી પડે ને ક્યાં અહીંયા તમારે આમાં તો ફાયદો જ ફાયદો જ છે ફાયદો જ છે ને નુકસાન ક્યાં છે નુકસાની ક્યાં છે એ મને બતાવો ચાલો સેક્શન ડી આ તો ટેક્સ્ટબુક નો છે બે આકૃતિ પરથી એના છે ઓકે ચાલો આ ટેક્સ્ટ ટેક્સ્ટબુક ના છે કરી જ નાખવાનું છે સાથે સાથે એ પણ હું તમને કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવ પણ ભણાવીએ છીએ લાઈવ લેક્ચરમાં પણ ભણાવીએ છીએ એપ્લિકેશન છે જેમાં હજારો વિદ્યાર્થીઓ છે એડમિશન લઈ ચૂક્યા છે અને પોતાનું ફ્યુચર છે સિક્યોર કરવાની હરીફાઈમાં એ આગળ આવી ગયા છે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓમાંથી હજારો વિદ્યાર્થીઓ આપણી પાસે ભણે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાકુલ એપ્લિકેશન અને ત્યાં અમે લાઈવ લે એનું જ રેકોર્ડ મળી જાય ગયા વર્ષને આખા વર્ષની બેચનો એક્સેસ મળી જાય કદાચ આગળ પાછળ હોય તો તમે ત્યાંથી જોઈ શકો પીડીએફ નોટ્સ મળી જાય ડીપીપી મળી જાય વોટ્સઅપ સપોર્ટ દર રવિવારે ટેસ્ટ રિવિઝન પરીક્ષા સમય એ બધું છે એ ત્યાં પ્રોવાઈડ કરીએ છે તો વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન ને ખાસ ડાઉનલોડ કરી તમારા ફોન માં આ એપ્લિકેશન તો હોવી જ જોઈએ બે એપ્લિકેશન કે જે તમારા એજ્યુકેશન ને લગતી છે એક છે યુથ એજ્યુકેશન પેપર જનરેશન ધ અનધર વન ઇઝ વિદ્યા ઓકે ચાલો આ સાથે આપણે અહીંયા આજે ક્વેશ્ચન બેંક છે એ પૂરી થાય છે આટલી તૈયારી જો તમારી હશે તો ગેરંટી સાથે કહું છું કે તમારા એકમ કસોટીમાં પચીસ માંથી પચીસ માર્ક આવવા માટે ફાઇનલ એ એ એમાં બે મત વાત છે કમ્પ્લીટ છે પણ આ તૈયાર હોવું જોઈએ આ સ્ટ્રોંગ રીતના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ ચાલો આ સાથે આપણે અમારા તરફથી જે મારા અનુભવના પ્રમાણે મને એવું લાગતું હતું કે આ ક્વેશ્ચન્સ છે એ આઈએમપી હશે તો એવા ક્વેશ્ચન્સની ક્વેશ્ચન બેંક તમારા સુધી પહોંચાડી આ સાથે સેશન કરીએ છીએ ફરી પાછા મળીએ છીએ કોઈ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે નવા અભ્યાસના હેતુ સાથે આપનો મોટો ભાઈ સાહિલવે કર્યા વચ્ચેથી રજા લઈ રહ્યો છે બાય જય હિન્દ જય ભારત ભારત માતા ગીજય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય ગણિત